હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, ફરી એકવાર આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સનિયમન, એટલે કે ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન ઇન એનિમલ. તો મિત્રો, ચેપ્ટર ભણતા પહેલાં હું તમને કહી દઉં કે જો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, અને અત્યારે જ લાઈક કરી દો, અને મિત્રો તમારા મિત્રોમાં પણ શેર કરજો, જેથી અમને પણ નીટ વિશે વધારે માહિતી મળતી રહે અને તમે પણ નીટ માટે અપડેટ થતા રહો. તો મિત્રો, આજે આપણે પ્રાણીઓમાં ચેતાકીય નિયંત્રણ અને સનિયમનમાં એક નવા ટોપિક વિશે ચર્ચા કરીએ. તો આજે મિત્રો આપણે ઉર્મિવેગના વહનની ક્રિયાવિધિ ભણીશું. મેં તમને લાસ્ટ ટાઈમ એટલે કે પ્રીવિયસ લેક્ચરની અંદર ઉર્મિવેગના ગુણધર્મો છે એના વિશે મેં તમને વાત કરી, સોરી, ચેતાતંતુના જે ગુણધર્મો છે એના વિશે વાત કરી હતી પૂરી ડિટેલમાં. 6 ગુણધર્મો મેં તમને સમજાવ્યા હતા. આજે આપણે ઉર્મિવેગના વહનની ક્રિયાવિધિ ભણીશું, એટલે કે મિકેનિઝમ ઓફ નર્વ ઇમ્પલ્સ એન્ડ કન્ડક્શન, એના વિશે આપણે ભણીશું. તો મિત્રો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે ભણતા પહેલાં કે કેવી રીતે જે આ મેં તમને કીધું ને ઉર્મિવેગ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે, એના પહેલાં આપણે જોવું પડશે કે વિશ્રામી કલાવી સ્થિતિમાં, એટલે કે જે ચેતાતંતુ છે વિશ્રામી અવસ્થામાં કેવો હોય છે એના વિશે આપણે ભણવું પડશે. તો મિત્રો, અહીંયા 3 ગુણધર્મો મેં લખ્યા છે કે ધ્રુવીય હોય છે વિશ્રામી કલાવી સ્થિતિમાં, એટલે કે એની પટલ જે કલા હોય છે ચેતાતંતુની કેવી છે, ધ્રુવીય હોય છે. બીજું, એ વખત એનો મિલીવોલ્ટ જે કરંટ હોય છે -70 મિલીવોલ્ટ હોય છે, અને એ વખત સોડિયમ માર્ગ બંધ હોય છે. તો એને એક આપણે આકૃતિ દ્વારા સમજીએ કે અહીંયા તમે જોઈ શકો કે હું અહીંયા એક પટલ દોરું છું, રાઈટ, જે ચેતાતંતુનું પટલ છે એ પટલ દોરું છું, અને એની અંદર બારની સાઈડ પ્લસ વિદ્યુત પ્રવાહ 12 વધારે હશે, જે એને પ્લસના કારણે હશે, જે આપણે ગુણધર્મોમાં જોયું, અને અંદરની સાઈડ નેગેટિવ એટલે કે માઇનસ વિદ્યુત પ્રવાહ અંદરની સાઈડ વધારે હશે એ પણ તમને જોયું. તો અહીંયા હું લખું છું, જે પ્લસ વિદ્યુત પ્રવાહ છે એ એને પ્લસના કારણે છે 12, અને માઇનસ વિદ્યુત પ્રવાહ છે એ નેગેટિવ ચાર્જ્ડ પ્રોટીનના કારણે છે. મિત્રો યાદ રાખજો, મિત્રો ફરીથી કહું છું, નેગેટિવ છે પ્રોટીનના કારણે ચાર્જ્ડ વધારે છે, રાઈટ. બીજું, અંદરની સાઈડ કે પ્લસ વધારે હોય છે. મિત્રો અહીંયા લખું છું, કે પ્લસ અંદરની સાઈડ શું હોય છે, વધારે હોય છે, અને ઓછી 12 ઓછા હોય છે. એવી રીતે એની પ્લસ 12 કેવા હોય છે, વધારે હોય છે, જેના કારણે પ્લસ વિદ્યુત ભાર અહીંયા તમે જોઈ શકો છો. દાંત, બીજી વાત મેં તમને કીધી કે અહીંયા -70 મિલીવોલ્ટ જે પોટેન્શિયલ હોય છે કે જે ઉત્તેજિત અવસ્થામાં હોતા નથી, રાઈટ. ઉત્તેજના માટે અલગ મિલીવોલ્ટ છે, ત્યારે જ ઉત્તેજના થાય છે, અને એ દરમિયાન એકચ્યુઅલી જે વહન માર્ગ છે પ્રોટીનના માર્ગ એ કેવા હોય છે, તો એનું પણ એક આકૃતિ દ્વારા આપણે સમજીએ. કે સપોઝ કે અહીંયા એક આકૃતિ દોરું છું, રાઈટ, એના અંદર આ એક પંપ દોર્યો છે, સોડિયમ પંપ દોર્યો છે, રાઈટ, જે હું અહીંયા દોરી રહ્યો છું, આ રીતે સોડિયમ પંપ છે, રાઈટ, જે આ રીતે હોય છે, જે એકચ્યુઅલી જ્યારે રેસ્ટિંગ પોઝિશન હોય છે ત્યારે આમ બંધ હોય છે, સોડિયમ પંપ જે છે એ આ રીતે બંધ હોય છે, જેના કારણે એને પ્લસ અંદર આવી શકતા નથી, રાઈટ. તો અહીંયા મેં લખ્યું છે સોડિયમ પંપ જે બંધ છે, આ રીતે મેં દર્શાવ્યું છે, આ સોડિયમ પંપ છે જે બંધ છે. અહીંયા નામ દર્શન આપણે કરી દઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. મિત્રો આ નોટ કરતા રહેજો, બહુ કામનું છે. તો આ સોડિયમ જે પંપ છે એ કેવો છે, બંધ છે, સોડિયમ પંપ બંધ છે, રાઈટ. આ રેસ્ટિંગ એટલે કે વિશ્રામી કલાવી સ્થિતિમાનની અવસ્થા હું તમને કહું છું, એટલે કે આ સોડિયમ બંધ જે સક્રિય ગેટ પણ કહી શકીએ છીએ, એક્ટિવેશન ગેટ પણ કહી શકીએ છીએ, એવું કહી શકીએ, સોડિયમ એક્ટિવેશન ગેટ એટલે કે સક્રિય ગેટ એટલે કે સક્રિય દરવાજો એવું પણ કહી શકીએ, અંદર કોઈ આવવા દેતા નથી, રાઈટ. તો આ રીતે બંધ હોય છે. તો આ અને 12 જે હું વાત કરું, આ સક્રિય ગેટ છે, અને 12 અંદરની જે વાત કરીએ તો ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય જે ગેટ છે અંદરનું કહી શકીએ આપણે, કે ઇનએક્ટિવ ગેટ કહી શકીએ, કે જેના દ્વારા, જો સક્રિય ગેટ દ્વારા બંધ થયું છે કે જેના દ્વારા કોઈ અંદર આવી શકતો, તો આ રેસ્ટિંગ પોઝિશનમાં આવી સ્થિતિ જોવા મળે છે, એટલે એને પ્લસ માર્ક કેવો હોય છે, બંધ હોય છે. તો આ મેં વાત કરી મિત્રો રેસ્ટિંગ પોઝિશનની, રાઈટ, અને કેટલાક સક્રિય વોલ્ટેજથી જ એ સક્રિય થાય છે, રાઈટ. જે પોટેન્શિયલ કહેવાય છે મેં તમને પહેલાં બી કીધું હતું, થ્રેશોલ્ડ જે ઉત્તેજના મળે છે એના દ્વારા એ ઉત્તેજિત થાય છે, રાઈટ. તો હાલ આ જે મેં તમને અવસ્થા બતાવી છે એ રેસ્ટિંગ અવસ્થા છે, વિશ્રામી અવસ્થા છે મિત્રો, રાઈટ. તો આજે આપણે ફક્ત આ વિડીયોની અંદર આપણે એક જ ભાગ જોઈશું, બીજા ભાગમાં તમને આખી પ્રોસેસ ખબર પડશે. તો મિત્રો નેક્સ્ટ વિડીયો આ સ્લાઇડ જોઈએ તો સક્રિય કલાવી સ્થિતિમાનની વાત કરીએ, તો જે રેસ્ટિંગ પોઝિશન હતું હવે એના અંદર શું બદલાવ આવે છે. સપોઝ કે આ મેમ્બ્રેન છે, રાઈટ, ફરીથી વાત કરું છું, આ મેમ્બ્રેન છે, એ મેમ્બ્રેનની અંદર શું થાય છે કે -70થી જે પહેલાં -70 હતું એ -70ની જગ્યાએ હવે શું બને છે, -55 મિલીવોલ્ટ થાય છે. એટલે કે કોઈ સ્ટિમ્યુલેશન આવવાથી, એટલે કે સ્ટિમ્યુલેશન એટલે કે સંવેદના આવવાથી આવું થાય છે, અને સંવેદના કેટલી છે, તો -55 મિલીવોલ્ટનો તફાવત સર્જે છે, પોટેન્શિયલ સર્જે છે, જેના કારણે શું થાય છે કે જે 12 પ્લસ વિદ્યુત પ્રવાહ હતા
જે બહાર અને અંદર માઇનસ હતા એના અંદર જ્યાં સંવેદના મળશે રાઈટ, ત્યાં આગળથી સપોઝ કે અહીંયા હું લખું છું કે જ્યાં સંવેદના મળશે ત્યાં આગળથી એ એક્ટિવ થશે, એટલે કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા માઇનસ થઈ જશે અને અહીંયા પ્લસ થઈ શકે, એટલે કે વિધ્રુવીકરણ થશે. મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો કે વિધ્રુવીકરણ થયું છે, એટલે કે વિધ્રુવીકરણ હું લખું છું. ધ્રુવીકરણનો મતલબ થાય માઇનસ અને પ્લસ સરખા પ્રમાણમાં હતા. આગળની આગળના સ્લાઇડમાં આપણે જોયું કે જે વિશ્રામી અવસ્થા હતી એ દરમિયાન હવે વિરુદ્ધ ધ્રુવીકરણ થયું છે, વિધ્રુવીકરણ થયું છે, એટ જેના અંદર આ રીતે તમે જોવા મળશે 12 માઇનસ વિદ્યુત પ્રવાહ અને અંદર પ્લસ વિદ્યુત પ્રવાહ. આવું કેમ થાય છે મિત્રો? રાઈટ, તો ફરીથી કહું છું, આ દરમિયાન જે સોડિયમ પંપ છે ખુલી જાય છે, અહીંયા લખ્યું છે એને પ્લસ માર્ક ખુલે છે અને ખુલશે ક્યારે? તો આ માર્ગ જ્યારે આ માઇનસ 55 મિલીવોલ્ટનો તફાવત સર્જાશે ત્યારે જ ખુલશે. તો આપણે ફરીથી એક આકૃતિ દ્વારા સમજીએ કે આ રીતે મેં જે પટલ દોર્યું છે, પટલની અંદર જે આ માર્ગ દોર્યું છે સોડિયમ માર્ગ, એ આ રીતે ખુલી જાય છે. રાઈટ, જેના કારણે શું થાય છે કે સોડિયમ છે એ અંદર આવે છે, એટલે કે એની પ્લસ ક્યાં આવે છે? અંદર આવે છે, એની પ્લસ અંદર આવે છે અને એક પોટેન્શિયલ સર્જે છે અને જેના કારણે ડીપોલરાઇઝ થાય છે, મતલબ કે વિધ્રુવીકરણ થાય છે અને એક ઇમ્પલ્સ સર્જાય છે, એટલે કે ઉર્મી વેગનું નિર્માણ થાય છે. અહીંયા હું લખું છું ઉર્મી વેગનું નિર્માણ થાય છે. રાઈટ, યાદ રાખજો મિત્રો, આ રીતે ઉર્મી વેગનું નિર્માણ થાય છે. રાઈટ, જે એક્સાઇટમેન્ટની સ્થિતિમાં લાવે છે જે તંતુને. રાઈટ, તો મિત્રો આ રીતે આપણે હાલ સમજી શકીએ સક્રિય કલાવી સ્થિતિમાન અને જે વિશ્રામી કલાવી સ્થિતિમાન છે એ આપણે ભણી શકીએ. જો આને આપણે ગ્રાફ દ્વારા દર્શાવીએ તો ગ્રાફ દ્વારા આ રીતે દર્શાવી શકાય કે -70 રેસ્ટિંગ પોઝિશન હતું જે આ રીતે હતું અહીંયા, અને અહીંયાથી કોઈ ઉત્તેજના આવે છે જેના કારણે શું થાય છે એ ગ્રાફ ઉપર તક પહોંચી જાય છે, એટલે કે -50 જ્યારે ઉત્તેજના આવે છે ત્યારે પહોંચી જાય છે અને છેક સુધી જેને એક્શન પોટેન્શિયલ કહેવાય, જે કેટલું સુધી હોઈ શકે છે +45 to +50 હોઈ શકે છે, જે એક્શન એટલે કે સક્રિય ક્ષમતા જે કહેવાશે ત્યાં સુધી પહોંચશે. રાઈટ, +45 થી +50 સુધી એક્શન પોટેન્શિયલ બની શકે છે. રાઈટ, તો આવું કેમ થાય છે? એને પ્લસ ખુલવાથી શું થાય છે? એને પ્લસ અંદર આવે છે કે પ્લસ બહાર જાય છે મિત્રો? રાઈટ, તો આ રીતે આખી પ્રક્રિયા થાય છે, સક્રિય કલાવી સ્થિતિમાન થાય છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કેવી રીતે વહન થાય છે, મતલબ આ ઉર્મિવેગનું વહન છે એ સમજીશું. તો આ પાર્ટ 1ની અંદર આપણે જે સમજ્યા એ હતું કે સક્રિય કલાવી સ્થિતિમાન અને રેસ્ટિંગ પોઝિશન એટલે કે વિશ્રામી કલાવી સ્થિતિમાન કેવું હોય છે એના વિશે મેં તમને વાત કરી. તો નેક્સ્ટ વિડીયો મિત્રો રાહ જોજો વિડીયો માટે. ત્યાં સુધી મિત્રો લાઇક કરવાનું ચોક્કસ ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરવાનું ભૂલતા નહીં. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે. થેન્ક યુ સો મચ.